મિત્રો નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રનો હાર્દિક સ્વાગત છે. ક્લાસ 11માં ભૂમિતિના પાયાના ખ્યાલોમાં આગળ વધીએ તો વાત કરીએ ગયા ક્લાસમાં બહુકોણ વિશે, બહુકોણ કોને કહેવાય, બહુકોણ વિશે જુદી જુદી આપણે માહિતી મેળવી, પછી બહુકોણના શિરોબિંદુઓ, બહુકોણની બાજુઓ, પછી બહુકોણના વિકર્ણો આના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. એ પહેલાં વાત કરીએ તો આપણે વક્રની માહિતી મેળવી. વક્ર અને બહુકોણની માહિતી જોઈ ગયા પછી હવે આજે બહુકોણ અને વક્ર આધારિત જે પણ દાખલા આપેલા છે પાઠ્યપુસ્તકમાં એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ કે વક્ર કોને કહેવાય. વક્ર આધારિત દાખલા જોવો તો આપણે પહેલા ખ્યાલ હોવો જોઈએ કે વક્ર કોને કહેવાય. તો વક્ર કોને કહેવાય, તો કે પેન, પેન્સિલ, ચોક, જે પણ વસ્તુ લખવાની હોય, જેનાથી આપણે લખતા હોઈએ એ વસ્તુ કહેતા કે પેન, પેન્સિલ કે ચોક, ઉપાડ્યા સિવાય જે પણ આપણે આકૃતિ દોરીએ કે ચિત્ર દોરીએ, પછી સીધું હોય કે સીધું ન હોય, તો જે આકૃતિ બને પેન કે પેન્સિલ ચોક ઉપાડ્યા સિવાયની જે પણ આપણે આકૃતિ બનાવી શકીએ તેને આપણે વક્ર કહીએ છીએ. તો ખાસ વક્ર કઈ રીતે બને આપણને ખ્યાલ આવી ગયો છે. રોજિંદા જીવનમાં આપણે જે સીધી વસ્તુ હોય એને વક્ર નથી કહેતા, પરંતુ ગણિતમાં રેખા હોય, રેખાખંડ હોય, આ બધી વસ્તુને પણ આપણે વક્ર કહીએ છીએ. કેમ? તો કે વક્રની મેઈન આપણી વ્યાખ્યા મેં હમણાં બોલી એવી છે કે ભાઈ પેન ઉપાડ્યા સિવાય જે પણ તમે દોરી શકો એને વક્ર કહેવાય. તો રેખાખંડ છે, રેખા છે, આપણે પેન ઉપાડ્યા સિવાય દોરી શકીએ એટલે આપણે એને વક્ર કહીએ છીએ. સિમ્પલ આ સમજવાનું છે. પછી હવે આજના પ્રશ્ન તરફ જઈએ તો જુઓ તો સૌથી પહેલો પ્રશ્ન, ઘણા બધા પ્રશ્નો લખ્યા છે તો એથી શરૂઆત કરીએ કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. ખુલ્લા વક્રમાં અને બીજું બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. 1, 2, 3, 4, 5 વક્રો આપેલા છે તો ખુલ્લો વક્ર કોને કહેવાય અને બંધ વક્ર કોને કહેવાય? હવે પહેલો પ્રશ્ન એ ઉદભવે તો ખુલ્લો વક્ર કોને કહેવાય? તો કે જે વક્રના જે વક્રનું શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ અલગ અલગ હોય, અથવા તો જે વક્રના બીજી રીતે કહેવાય તો કે જે વક્રના શેડાઓ અલગ અલગ હોય તેવા વક્રને બંધ સોરી ખુલ્લો વક્ર કહે છે. જ્યારે જે વક્રનું શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ એક સાથે હોય કે તો કે અલગ અલગ ન હોય તેવા વક્રને બંધ વક્ર કહે છે. હવે હવે વાત કરીએ આગળ તો ભાઈ બંધ વક્રને ખુલ્લા વક્ર આપેલા હોય તો મેં તમને એક બીજી રીત શીખવાડેલી. કઈ નક્કી કઈ રીતે સીધા તમને પ્રિન્ટેડ આપી દીધા હોય તો સીધા દોરીને આપી દે, તમે કઈ રીતે નક્કી કરી શકો કે બંધ વક્ર છે કે ખુલ્લો વક્ર છે? તો કે તમે નક્કી એ આકૃતિ જોવો ને તો જે આકૃતિમાં તમને ક્યાંથી શરૂ કર્યું હશે તમને કન્ફ્યુઝન થાય, ક્યાં પૂરું કર્યું હોય કન્ફ્યુઝન થાય, શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ તમે આકૃતિ જોઈને નક્કી ન કરી શકો તો એવી આકૃતિ ને કયો વક્ર કે બંધ. દાખલા તરીકે જો તો વર્તુળ આપેલું છે, જો તો આ રીતે વર્તુળ બને તો વર્તુળ મે આ રીતે દોર્યું છે બરોબર, પણ તમને થોડો ખબર પડે કે મે આથી છે, તમને સીધું મારી દે વર્તુળ બરોબર. તો તમે શું નક્કી કરો કે અહીંથી પણ દોરી શકાય, અહીંથી પણ દોરો, બીજો અહીંથી દોરે, ત્રીજો અહીંથી શરૂઆત કરો, તો શરૂઆતના બિંદુ શરૂઆતના બિંદુ અને અંતિમ બિંદુ તમે નક્કી ન કરી શકો. જો શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ હોય એક સાથે અલગ અલગ ન હોય બંધ વક્રમાં, પણ તમે નક્કી કરી શકો ને તો જે વક્રમાં તમે શરૂઆતનો અને અંતિમ બિંદુ નક્કી ન કરી શકો માં આકૃતિ જોઈને કે કન્ફ્યુઝન પેદા થાય કે આને અહીંયા શરૂઆતનો બિંદુ લેવો કે અહીંયા શરૂઆતનો બિંદુ લેવો, તો આ જે વસ્તુ જે કન્ફ્યુઝન પેદા કરે એને આપણે બંધ વક્ર કહીએ છીએ. અને જેમાં શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ તમને ખબર પડી જાય કે અહીંથી તો શરૂઆત કરીએ છીએ દોરવાની અથવા ક્યાંથી કરીએ છીએ, અહીંથી શરૂઆત કરીએ છીએ તો ખબર પડી જાય, તો તમે કહી શકો કે આ વક્ર જે છે એ ખુલ્લો વક્ર. હજી એક ત્રીજી રીતે પણ વક્ર બંધ વક્રને ખુલ્લા વક્રને ઓળખી શકાય. દાખલા તરીકે તમે વાડી હોય, વાડી બરોબર, અને વાયર હોય, ખેતરની વાયર હોય, એમાં કોઈ જગ્યાએ એક શીંડુ કદાચ રાખેલ એક શીંડુ પડી ગયું હોય માલ આવર જવર કરતા એના માટે, તો આવું જે શીંડુ દેખાય ને શીંડા જેવું કે ભાઈ કોઈ કાંઈ વાડ કરેલો ને વાડમાં થોડો કોઈ પણ જગ્યાએ માલને પ્રવેશવાનો કૂતરો કે માણસ ગમે તે પ્રવેશ શકે એવું શિંદુ આપણી પાસે, તેને શિંદુ કે થોડીક જગ્યા આવા આવા જવા માટેની
તો આ જે શિંડુ શિંડા જેવી જે વ્યવસ્થા દેખાય એને કુંડલ વક્ર કહીએ. જ્યારે આપણે વાળ ખેતર પર કરીએ એમાં કોઈ પણ જગ્યાએ જગ્યા ન રહે, કોઈ પણ જગ્યાએ હાલવા ચાલવા કઈ પણ જગ્યા ન રહે, તો આ જે વસ્તુ છે એને બંધ વક્ર કહી શકાય. તો ખ્યાલ આવી ગયો શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ અલગ અલગ, તો વક્ર ખુલ્લા અને બંને શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ એક સાથે, વક્ર બંધ. સૌથી પહેલો વક્ર જો તમારે ઉપર ખુલ્લો અને એક સાઈડ ખુલ્લો વક્ર લખવાનું, એક સાઈડ બંધ વક્ર લખવાનું, પછી નીચે પાછા આવડા વક્ર દોરીને લખવાના. હું અહીંયા સાઈડમાં એની બાજુમાં લખતો જાઉં છું, તમારે વર્ગીકરણ એ રીતે કરવાનું છે, બરોબર. તો સૌથી પહેલો જો તો વક્ર, તો આમાં શરૂઆતનો બિંદુ ઝેડ દોરેલ, ઝેડ કઈ રીતે દોરાય, એથી ચાલુ કરીને આમ જાય આમ જાય આમ જાય, તો આ શરૂઆતનો બિંદુ છે અને અંતિમ બિંદુ છે. અથવા તો કોઈ અવળ સંતોષ વક્ર હોય તે આમ દોરે આમ થી આમ થી આમ, તો આ શરૂઆતનો બિંદુ ના અંતિમ બિંદુ પણ બંને અલગ અલગ છે. તો શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ અથવા તો એના છેડાઓ, મેં તમને એક કેસ બતાવી દીધી, તો વક્રના છેડાઓ જો અલગ અલગ હોય, તો જો તો વક્રના બે છેડાઓ અલગ અલગ છે, તો કે આ અલગ એક આ છેડો અને એક આ છેડો બે અલગ અલગ છે, તેથી આને કેવો વક્ર કહેવાય, ખુલ્લો વક્ર. પછી જો તો આ વક્ર એના વટપટો લાગે છે, જો તો તો તમે ત્યાંથી તમે જો આમાં તમે નક્કી નહીં કે અહીંથી શરૂઆત કરો, તો આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ આમ ગોટાઓ કરીને અહીંયા આવતો હોય, પછી અહીંથી શરૂ કરી શકાય, તમે તમને ખબર નહીં પડે. આમાં જો તો બે શેડાઓ તમને અલગ અલગ દેખાય છે, આ જે વક્ર છે એના બે શેડાઓ તમને અલગ અલગ દેખાય તો નહીં. તમે એમ કહો સાહેબ આ શેડો અને આ શેડો જો, આ શેડો અને આ શેડો અલગ અલગ દેખાય, એ શેડા નથી, જો એ બે બંધ એ રીતની આકૃતિ બને છે, એ રીતની આકૃતિ. જો દાખલા તરીકે હું દોરવાની શરૂઆત અહીંથી કરું, તો અહીંથી આમ કરીને કરીને આવી રીતે આ પાથ આખો જે બને એ અહીંયા પૂરો થાય, કેતા અહીંથી શરૂઆત કરો તો અહીંયા પાછો પૂરો થાય, કેતા કે શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ એક સાથે મળે છે, બરોબર. તો કહી શકાય કે આ જે વક્ર છે એ બંધ વક્ર છે. આમાં તમે જે શિંગુ દેખાય, જો અહીંથી ચાલુ કરો આમ જઈ આમ જઈ આમ કરી અહીંયા આવતા રહ્યો, તો તમને ભમ કઈ શિંગુ દેખાતું નથી, કેતા કે કઈ કોઈ જગ્યાએ ખુલ્લો ભાગ દેખાતો નથી, તેથી આપણે એને બંધ વક્ર કહી શકીએ. કઈ રીતે નક્કી કર્યું, જે વક્રમાં શેડાઓ અલગ અલગ શેડાઓ ભેગા હોય, તો આમાં શેડાઓ ભેગા છે, જુઓ તો તમે અહીંથી ચાલુ કરો અહીંથી ચાલુ કરો અહીંથી ચાલુ કરો અહીંથી ચાલુ કરો, આકૃતિ પાસે ત્યાં આવીને સ્ટોપ થાય, એવી રીતે એના માટે આપણે કહી શકીએ આપેલો વક્ર બંધ છે. હવે જો તો ત્રીજી આકૃતિ, તો ત્રીજી આકૃતિ જો તો અહીંથી ચાલુ કરીએ તો પાછા અહીંયા આવતા કેતા કે શરૂઆતનો બિંદુ ને અહીંથી શરૂ કરીએ તો એટલે જો તો અહીંથી મતલબ કે શરૂઆતનો બિંદુ ને અંતિમ બિંદુ જે છે એ ક્યાં આવેલા છે આપણે નક્કી ન કરી શકીએ, આપણને ખબર ન પડે ક્યાંથી શરૂઆત કરી છે ક્યાં આવતા, તો આવી જે વસ્તુ છે એને બંધ વક્ર કહેવાય. ખાસ ખ્યાલ આવશે બંધ વક્ર એટલે શું, કે ત્રણ રીતે જુદી જુદી રીતે સમજેલો, તમને જે યોગ્ય લાગે તમે એપ્લાય કરી શકો. હવે આ આકૃતિ જુઓ તો ખુલ્લો વક્ર. હવે જુઓ તો છેલ્લો જે કઈ આકૃતિ છે, તો કે ત્રિકોણની આકૃતિ છે. ત્રિકોણ જુઓ તો અહીંથી ચાલુ કરો આમ જાય આમ જાય આમ જાય, જો તો બંધ આકૃતિ બની જાય છે. તમે જુઓ તે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે બંધ આકૃતિ કેમ, તો કે અહીંયા કઈ બે છેડાઓ અલગ અલગ, કોઈ પણ છેડાઓ તો અલગ અલગ નથી દેખાતા, જો એની જગ્યાએ આમ હોય તો તમે કહી શકો. આ જો ત્રિકોણ જેવી આકૃતિ છે પણ આ એક છેડો અહીંયા અને એક છેડો અહીંયા, તો આને તમે કહી શકો કે આ કેવી આકૃતિ છે, ખુલ્લી, આ ખુલ્લો વક્ર છે, પણ આ જો છેડા બે અહીંયા ભેગા અહીંયા બધે ભેગા થઈ જાય છે, તેથી છેડાઓ એક સાથે હોય તો તે બંધ આકૃતિ બને. તો ખાસ ખ્યાલ આવી ગયો કઈ આકૃતિ બંધ છે અને કઈ આકૃતિ ખુલ્લી છે, બરોબર. હવે આગળ વધીએ, જો ખુલ્લો વક્ર અને બંધ વક્ર તમે જોવો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય, અથવા
તમે વ્યાખ્યા એપ્લાય કરો કે ભાઈ બે છેડા તમને દેખાતા હોય અલગ અલગ તો એમાં બંધ સોરી બે અલગ અલગ દેખાય તો ખુલ્લા વક્ર બે છેડાઓ દેખાય તે છેડા તો દેખાય તો એને કહેવાય આમાં જો છેડા નથી આવતા આમાં નહીં બે બધા બંધ વક્ર હવે આગળ વધીએ અને પછીના પ્રશ્નમાં જઈએ નીચેની પરિસ્થિતિ દર્શાવી રફ આકૃતિ દોરવાની છે તો રફ આકૃતિ દોરો સૌથી પહેલા ખુલ્લો વક્ર દોરવાનો છે તો ખુલ્લો વક્ર આમાં જુઓ તો પહેલા આમાંથી જોઈ લો ખુલ્લો વક્ર કેટલા છે બે ખુલ્લા વક્ર છે આ અને આ તો તમે ખ્યાલ આવી ગયો તમારે તો વર્ગીકરણ ઓલરેડી મેં તમને કરી દીધું છે આ ખુલ્લો વક્ર અને આ બંધ વક્ર આવી રીતે તમારે વર્ગીકરણ કરવાનું હતું બરાબર તો આ રીતે તમે આપણે ખુલ્લો બંધ જોયું એટલે ખબર પડી ગઈ તો આ બે ખુલ્લા વક્ર છે આ બંધ વક્ર છે આ રીતે તમે વર્ગીકરણ બુકમાં રાખવાનું છે તો હવે ખુલ્લો વક્ર કોને કહેવાય તો કે બે છેડાઓ અલગ અલગ હોય અહીંયા જો આ ખુલ્લો વક્ર છે આ ખુલ્લો વક્ર છે એ પણ લખી શકો તમારે કોઈ નવા લખવા હોય તો જુઓ તો જો તો ખુલ્લો વક્ર કહી શકાય તો કે હા તમે કહી શકો હા ખુલ્લો વક્ર કહી શકાય હવે જો એ વર્તુળ દોરેલો તો વર્તુળ જે છે બંધ વક્ર છે તો કે હા એ પણ બંધ વક્ર છે તો જો તો એ વર્તુળ દોરી નાખો તો બંધ વક્ર જ થાય તો ખાસ ખ્યાલ રહેશે ખુલ્લો વક્ર અને બંધ વક્ર આપણે રફ આકૃતિ દોરવાની કીધી હતી એ આપણે દોરી નાખી હવે આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ જઈએ તો નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો સૌથી પહેલો પ્રશ્ન જો આકૃતિ આપેલી છે તો આ આકૃતિ જે છે એ શું કે વક્ર છે સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે શું આ વક્ર છે તો નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવામાં સૌથી પહેલો શું કે વક્ર છે તો તમે કહેશો કે આ વક્ર છે કે નહીં વક્ર એટલે શું કે આકૃતિ એવી હોય કે પેન ઉપાડ્યા સિવાય અથવા તો પેન્સિલ ઉપાડ્યા સિવાય તમે દોરી શકો આ આકૃતિને તમે પેન કે પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરી શકો તો હા આમ જોવો તો દોરી શકાય જો અહીંયા થોડો ફરે રફ વર્ક કરતો તો એટલે રફલી મેં દોરી નાખી આ બાજુ જગ્યા નહોતી એટલે તો તમે પણ આ આકૃતિને એ રીતે તમે સમજી ગયા દોરી શકો અહીંથી ચાલુ કરો આ આ આ આમ તો પેન ચોક ઉપાડ્યા સિવાય તમે દોરી શકો તો આ આકૃતિ જે ચોક ઉપાડ્યા સિવાય આપણે આકૃતિને દોરી શકીએ છીએ તો શું તે વક્ર છે તો કે હા તે વક્ર છે પછી બીજો પ્રશ્ન બી માં શું તે બંધ છે તો જો તો બંધ છે તો કદો તમે અહીંથી ચાલુ કરો દાખલા તરીકે આમ ગયા આમ ગયા આમ ગયા અહીંયા એવું કરું કે શરૂઆતનો બિંદુ અંતિમ બિંદુ એક છે કેતા કે એના છેડાઓ અલગ અલગ નથી એકબીજા સાથે જોડાયેલા છે તો છેડાઓ તમને દેખાતા જ નથી આમાં તો તમે કહી શકો આ બંધ વક્ર છે તો કે હા એ બંધ વક્ર છે કેમ બંધ છે તો કે જો તો જ્યાં શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ તમને એક જ જગ્યાએ મળે તેથી આપણે કહી શકીએ કે શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ એક સાથે મળે તેથી તે બંધ વક્ર છે હવે નીચેની આકૃતિ જુઓ તો કે જો શક્ય હોય તો શક્ય હોય તો જ આપણે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોર કે ભાઈ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં જે પણ કન્ડિશન આપેલી છે જે પણ શરત આપેલી છે એ પ્રમાણે એ બી અને સી માં રફ આકૃતિ દોરવા જો રફ આકૃતિનો પ્રશ્ન ખાસ પૂછાય છે કે ભૂમિતિમાં રફ આકૃતિ દોરતા આપણને ખાસ આવડવી જોઈએ તો સૌથી પહેલો બંધ વક્ર જે બહુકોણ ન હોય વક્ર બંધ હોય પરંતુ તે બહુકોણ હોય નહીં હવે જો વાત કરીએ બહુકોણ એટલે શું તો કે રેખાખંડથી બનતી શું કીધું રેખાખંડથી બનતા બંધ વક્રને બહુકોણ કહેવાય રેખાખંડથી બનતો હોય એટલે બંધ વક્ર હોય કેવો વક્ર હોય બંધ વક્ર બંધ વક્રને જ આપણે બહુકોણ કહીએ છીએ પણ કેવા વક્રને એક તો રેખાખંડથી બનતો હોય અને બંધ હોય આવા વક્રને આપણે બહુકોણ કહીએ છીએ અહીંયા શું કીધું છે તો બંધ વક્ર હોવો જોઈએ પરંતુ એ બહુકોણ ન હોય બંધ વક્રથી જ તે બહુકોણ બને છે પણ એક બીજી શરત શું કીધી કે રેખાખંડોથી બનતો અહીંયા જો તમે વક્ર દોરો
અને રેખાખંડ થી નો બનતો હોય તો તમે એને દર્શાવી શકો. તો જોવા તો બંધ વક્ર જે બહુકોણ થી ના બનતો બંધ આકૃતિ પહેલા બનાવવાની. હવે જોવો બની ગયો કે જે બંધ છે પણ બહુકોણ નથી. કેમ બહુકોણ નથી? જો આ રેખાખંડ છે, આ પણ રેખાખંડ છે, આ પણ રેખાખંડ છે, પરંતુ અહીંથી જે આ ભાગ આવ્યો એ રેખાખંડ નથી. તેથી આ બંધ વક્ર તો છે પરંતુ બહુકોણ નથી. એના જેવો બીજો દાખલા તરીકે જોવું હોય તો વર્તુળ તો ખાસ ખ્યાલ આવ્યો. પછી આપણે ઓલા પેલા કોણ ખાઈએ ને કોણ, એવા કોણ ટાઈપ આકૃતિ દોરવી હોય તો એ પણ આમાં આવે. આ આકૃતિ આ બે રેખાખંડ ના ઉપર નો વળાંક છે એ રેખાખંડ નથી, તેથી આપણે એને બંધ આકૃતિ કરી પણ વક્ર કહેવાય નહીં. તો ખાસ ખ્યાલ આવ્યો આવી કોઈ પણ આ ત્રણ માંથી કોઈ પણ આપણને એક જ આકૃતિ દોરવાની કીધી છે. આવી જુદી જુદી બે ત્રણ તમારે ખાલી આપણે કોન્સેપ્ટ ક્લિયર હશે તો બધા જ દાખલાઓના જવાબ આવશે. મેં તમને દર વખતે કહું છું ગણિત ગોખવાથી નહીં આવડે, કોન્સેપ્ટ જ ક્લિયર હોવો જોઈએ. શું વાત હતી ભાઈ? વક્ર અને બહુકોણમાં ફેરફાર શું છે? મેં તમને પહેલા કીધું કે વક્ર જેવું જ બહુકોણ છે પણ બેમાં ફેરફાર શું છે તમે સમજવો પડશે. તો વક્ર એટલે શું? કે પેન્સિલ ઉપાડે સિવાય જે પણ દોરો એને વક્ર કહેવાય. બહુકોણ કેને કહેવાય? તો કે કોને કહેવાય બહુકોણ? તો કે જે વક્ર તો દોરી નાખ્યું પણ વક્રને આ જ છે આ સર્કલ દોર્યું આવું તો એને કઈ વક્ર આપણે વક્ર કહી શકાય? બહુકોણ નો કેમ નો કહેવાય? તો કે બહુકોણ એટલે શું? કે રેખાખંડ થી બનતા બંધ બંધ વક્ર બધા બંધ વક્રને બહુકોણ ક્યારે કહી શકાય? કે જ્યારે બધા બંધ વક્ર રેખાખંડ થી બનતા હોય. બે ભિન્ન રેખાખંડ કઈ રીતે બને? બે ભિન્ન બિંદુઓને જોડતો જે માપ હોય એને રેખાખંડ કહેવાય. તો જુઓ આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, પણ તો અહીંથી આમ જાવ તો આ એ રેખાખંડ નથી. તો એને શું કહેવાય? વક્ર કરો પણ બહુકોણ નહીં. તો આ ખાસ બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લેવો ભાઈ. રેખાખંડ પણ હોવો જોઈએ અને બંધ વક્ર પણ હોય તો બે કન્ડિશન જો સેટિસ્ફાઈડ થાય તો એને બહુકોણ કહેવાય. તો આજે બધા આપણે ઉદાહરણો લીધા એ બહુકોણ નથી, માત્ર બંધ વક્ર છે. બીજો પ્રશ્ન, ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડનો, જો વક્ર દોરવાનો છે, કેવો વક્ર દોરવાનો છે? ખુલ્લો વક્ર દોરવાનો છે. કેવો હોવો જોઈએ? સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો. ઉપર જો આકૃતિ એટલે 1 2 3 4 બાજુ છે. 1 2 3 4 બાજુ અહીંયા એક આમ દોરી શકો એટલે ષષ્ઠકોણ બની જાય. તો આ ષષ્ઠકોણની એક આપણે એક બાજુ કાપી નાખી છે એટલે આ જે દોર્યો આ કેવો ખુલ્લો વક્ર છે ને બધા રેખાખંડો છે. જો આ એક આકૃતિ આ હું તમને દેખાડું છું કે આ આકૃતિ તમે દોરી શકો. હવે જો એવી રીતે રેખાખંડની બનતી હોય એક જગ્યાએ કોઈ મતલબ વચ્ચે એક કાપો મતલબ સીંડા જેવું હોય વચ્ચે એક કાપો આપણે અવસર થઈ શકે એવું હોવો જોઈએ. કેતા કે બિંદુઓ બે છે જે અલગ અલગ હોવા જોઈએ એવો રેખાખંડ હોય તો એવો રેખાખંડ લઈ લો. જુઓ તો ત્રિકોણ આ એક ત્રિકોણ બંધ વક્ર છે પણ આપણે અડધો અધૂરો ત્રિકોણ દોર્યો આ બે બાજુને અધૂરી રહેવા દીધી. તો આ જે પણ એને ખુલ્લો વાય થી ખુલ્લો છે આ બે છેડા જો અલગ અલગ છે ખુલ્લો વક્ર અને સંપૂર્ણ પણ આ પણ રેખાખંડ આ પણ રેખાખંડ આ પણ રેખાખંડ તો રેખાખંડો થી બને છે ને ખુલ્લો વક્ર છે. એવું જ ઉદાહરણ બીજું તમારે લેવું હોય તો ગમે તે બીજું ઉદાહરણ લઈ શકો. એવું નથી જો આ કરી નાખું અને આને આમ કરી આમ કરી ના જો એક પેન ઉપાડે સિવાયનો વક્ર થઈ ગયો. બધા રેખાખંડ આ પણ રેખાખંડ છે આ પણ રેખાખંડ છે આ પણ રેખાખંડ છે અહીંથી આ બે બિંદુ અલગ અલગ છે તો ખુલ્લો રેખાખંડ થઈ ગયો. તો ખાસ ખ્યાલ આવ્યો. તો આવી રીતે આપણે ખુલ્લા રેખાખંડ ખુલ્લો વક્ર દોરી શકીએ.
કઈ રીતે કે સંપૂર્ણપણે રેખાખંડ ના જ હોય એવા વક્ર આપણે દોરી શકીએ, ખુલ્લા પણ દોરી શકીએ બંધ. હવે આને અહીંથી આમ જોડી દઉં તો બંધ વક્ર બને, તો રેખાખંડ બની ગયું. પછી આને આમ આગળ લંબાઈ દો, આને આમ આગળ લંબાઈ દો, ત્રિકોણ બને તો એ બંધ વક્ર બની ગયું. ખાસ ખાસ સિમ્પલ જ વસ્તુ છે, કોન્સેપ્ટ સમજવાનો છે. મેં જે તમને કોન્સેપ્ટ પહેલા મેથી એ માટે જ કરાવી છે. પેલા વક્ર સમજાવી દો, પછી દાખલા ગણાવી દો, કે પાછા બહુકોણ ભણાવી દો, પછી દાખલા ભણાવો. એમ કેમ નથી કર્યું તો કે વક્ર અને બહુકોણ એક સરખા જેવા છે એટલે કઈ રીતે અલગ પડે છે ખાસ તમારે સમજવાનું છે. વક્ર અને બહુકોણ માં શું ફેરફાર છે ખાસ સમજી લેવાનું. તો ભાઈ ફરજિયાત રેખાખંડ આવે અને બંધ હોય વક્ર તો જ તમે એને બહુકોણ કહી શકો. હવે છેલ્લો પ્રશ્ન માં જુઓ તો ચાલુ કરેલું એક રેખાખંડ થી બે રેખાખંડ થી ત્રણ રેખાખંડ થી ચાર રેખાખંડ થી પાંચ રેખાખંડ થી છ રેખાખંડ થી સાત રેખાખંડ થી બનતા બહુકોણ આપણને મેં તમને દોરવા આપેલા. એક પ્રવૃત્તિ આપેલી, પેલી દિવસળી વાળી પ્રવૃત્તિ યાદ કરો. મેં તમને દિવસળીની એક પ્રવૃત્તિ આપેલી બહુકોણ દોરવા માટે. જો એ પ્રવૃત્તિ તમને યાદ હશે તો તમે આમાં જવાબ તરત આપશો. જેવો પ્રશ્ન સામે આવશે એવો તમે પ્રશ્ન આપશો કે બે બાજુ વાળો બહુકોણ હોય કે ન હોય. તે તો બે બાજુ વાળો બહુકોણ શક્ય જ નથી. કેમ? જો હું તમને અત્યારથી એક બાજુ થી આ એક બાજુ એક બાજુ એટલે રેખાખંડ બન્યા, વક્ર બન્યું. હજી બે બાજુ લેવું, આમ લ્યો અથવા તો આમ ઉપર લ્યો, તો આ એક ના બે બાજુ, એક અને બે બાજુ, તો ગમે તે રીતે લ્યો. પણ આકૃતિ બંધ નથી, જો રેખાખંડ હોવો જોઈએ. પણ અહીંયા આકૃતિ ખુલ્લી રહેશે, અહીંયા આકૃતિ ખુલ્લી રહેશે. તો ખુલ્લી આકૃતિ ખુલ્લો વક્ર એ બહુકોણ નથી. શું મેં કીધું કે બંધ બહુકોણ કોને કહેવાય? તો કે બંધ રેખાખંડોથી, હું કીધું બંધ રેખાખંડોથી બનતી રેખાખંડોને જ બાજુઓ કહેવાય. એટલું વારે વારે તો કહેતા કે બંધ બાજુઓથી, ત્યાં એવો શબ્દ પણ વાપરી શકો કે બંધ બાજુઓ વાળા બંધ વક્રને. તો રેખાખંડો થી બને તો બાજુઓને જ રેખાખંડ કહેવાય. તો આ એક રેખાખંડ એટલે એક બાજુ, બે રેખાખંડ એટલે બે બનતા, બે બાજુ થી બને. જુઓ તો રેખાખંડો થી બનતી બંધ આકૃતિ. હવે આ બે રેખાખંડ, આ બે જુદી જુદી આકૃતિ લીધી છે રેખા. તો જુઓ તો અથવા તો આમ હોય તો એ લઈ છે, કહ્યું આમ ના માય બે રેખાખંડ થી કે કાટતું નહીં એવી બીજા જુદી. તો પણ તોય આકૃતિ ખુલ્લી રહેશે, બંધ આકૃતિ બનતી નથી. આ બે રેખાખંડ, આ બે રેખાખંડ જે આ બે રેખાખંડ થી જે પણ વક્ર બન્યો હોત, કે તમે બહુકોણ બન્યો અને બહુકોણ ધારી લીધી, બહુકોણ એટલે કહેવાય નહીં વક્ર જ કહેવાય. તો આ જે આકૃતિ બને છે, આ ત્રણેય એક બે ને ત્રણેય બે રેખાખંડ વાળી આકૃતિ, એ બંધ આકૃતિ બનતી નથી. કહેતા કે વક્ર બને છે પણ ખુલ્લો વક્ર બને છે, બંધ વક્ર બનતો નથી. તો વક્ર બંધ હોય તો જ આપણે એને બહુકોણ કહી શકીએ, પરંતુ વક્ર ખુલ્લો હોય એને બહુકોણ કહી શકીએ નહીં. તેથી આ જે બે રેખાખંડ એટલે બે, એક અને બે બાજુ, એક રેખાખંડ એટલે એક બાજુ, બે રેખાખંડ એટલે બે બાજુ, તો બે બાજુઓ વાળો બહુકોણ બને નહીં. બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી. તો ખાસ ખ્યાલ આવશે કે બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી. હવે એના બદલે આગળ વધો, ત્રણ બાજુ, તો ત્રણ બાજુ જો ત્રિકોણ બની જશે, જુદા જુદા ત્રિકોણ બની જાય, તો ત્રિકોણ જે છે એ બહુકોણ કહેવાય. તો વધારેમાં વધારે, સોરી, ઓછામાં ઓછી ત્રણ બાજુ હોય ત્યારે બહુકોણ બને. અથવા ઓછામાં ઓછા ત્રણ રેખાખંડ હોવા જોઈએ તો જ તે બહુકોણ બનાવી શકાય. બે રેખાખંડ, એક રેખાખંડ અથવા તો બે બાજુ અથવા તો એક બાજુથી બહુકોણ બનાવી શકાતો નથી. કેટલા ઓછા મોટા ત્રણ રેખાખંડ હોય, કેટલા કે ત્રણ બાજુ હોય ત્યારે જ બહુકોણ બને છે. અથવા તો બે થી વધારે, બે પણ નહીં, બે થી વધારે, બે થી વધારે, શું કીધું, બે થી વધારે બાજુઓ હોય તો જ તે બહુકોણ બને. બે બાજુ વાળો બહુકોણ શક્ય નથી. હવે જુઓ તો તમને એક બહુકોણ આપી દીધેલો છે, બરોબર. દાખલા તરીકે અહીંયા હું એક બહુકોણ દોરું છું,
અને હું તમને એમ કહો કોઈ એક બહુકોણ દોરો અને તેમનો અંદરનો ભાગ છાયાંકિત કરો તો તમે કરી શકશો અંદરનો ભાગ છાયાંકિત કરો એટલે શું જો તમે આ પંચકોણ દોર્યો પંચકોણ એટલે પાંચ રેખા 1 2 3 4 અને પાંચ રેખા ખંડથી બનતો બહુકોણ દોર્યો એટલે પંચકોણ દોર્યો શું કહેવાય પંચકોણ તો પંચકોણ જે છે આ બહુકોણને ના ભાગને છાયાંકિત કરવાનો હું તમને કહું તો તમે છાયાંકિત કરી શકો છાયાંકિત કરવો એટલે શું અંદર એનો અંદરનો ભાગ છાયાંકિત કરો એમ કરો મેં કીધું ભાઈ આ જે બહુકોણ છે એનો અંદરનો ભાગ છાયાંકિત કરો એટલે છાયાંકિત કરવો એટલે શું હાઈલાઈટ કરવી કેતા કે એ ભાગને થોડો અંદરથી કે અલગપણે દર્શાવવા અને અલગ દર્શાવવા માટે શું કરશો અંદરનો ભાગ જ દર્શાવવાનો છે તો કાં તો તમે એવા ટક્કર ટક્કર કરી શકો કાં તો છોકડી કરી શકો તમારા મગજમાં જે આવે એ રીતે તમે કરી શકો તો જો હું આ રીતે હાઈલાઈટ કરું છું ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ.